इंग्लिश द मैनेजर स्टेप 13 14 15 સૌથી પહેલા એક્ટિવિટી 1 તો તેમાં શું છે કે રાઇમ શેરિંગ સ્વિચ આ સરસ મજાની રાઇમ આપણે આગળના વિડિયોમાં ગાઈશું ત્યાર પછી તેની નીચે આપેલું છે 1 થી 10 અંક આપેલા છે તો આપણે આ રાઇમ માંથી તે અંક શોધી અને તે અંક માટે કયો શબ્દ વપરાયેલો છે કયો સ્પેલિંગ વપરાયેલો છે તે આપણે નીચે લખવાનું છે અને જે અંક એમાં ન આપેલો હોય તે તમારે શિક્ષકની મદદથી તેમાં પૂછી અને લખવાનો છે ત્યાર પછી છે એક્ટિવિટી 2 સ્ટોરી તો ક્લાસ ગોસ ફોર પિકનિક જેમાં એક ક્લાસ વર્ગખંડ કે જે પ્રવાસ માટે જાય છે તેમાં એક વિદ્યાર્થી છે કે તેના તેમના શિક્ષકને કહે છે કે ચાલો આપણે પ્રવાસમાં જઈએ તો બીજા કહે છે હા હા ચાલો આપણે જઈએ જો વિદ્યાર્થી કહે છે કે શિક્ષક એટલે એના ટીચરને કહે છે કે ટીચર તમારે પણ અમારી સાથે આવવાનું છે તો તેને તેમને પણ સાથે લઈ જાય છે અને ત્યાર પછી તેઓ જાય છે એક સરસ મજાનું સુંદરવન નામનું જંગલ છે તેઓ ત્યાં પ્રવાસમાં જાય છે અને તેઓ બસમાં જાય છે પછી બસમાંથી તેઓ ઉતરી અને ચાલવાનું શરૂ કરે છે તો તેઓ ધીમે ધીમે ચાલીને જાય છે ત્યાર પછી તો શું થાય છે તો કોઈ થોડી જ વારમાં વરસાદ ચાલુ થઈ જાય છે વરસાદ ખૂબ શરૂ થઈ જાય છે એકદમ વધારે આવવા માંડે છે પછી તેઓ શું કરે છે તો કોઈ દોડી અને એક ઘરમાં પ્રવેશે છે તો તે ઘરમાં જાય છે તો સૌથી પહેલા તેઓ ત્યાં કોઈને જોતા નથી એટલા માટે તેઓ ચીસો પાડે છે પૂરું પાડે છે કે અહીં કોઈ છે પણ કોઈ જ જવાબ આપતું નથી તેથી તેઓ અનુમાન કરે છે કે અહીં કોઈ જ લાગતું નથી અહીં કોઈ નથી જો કોઈ હોય તો તેમને સામે પાછો જવાબ આપે ત્યાર પછી તેઓએ કહ્યું કે અહીં કોઈ નથી એટલા માટે આપણે અહીં જ રોકાઈએ તો તેઓ જુએ છે કે આ ઘર છે ખૂબ ગંદુ હતું ખૂબ જ ગંદુ હતું ત્યાં કોઈ રહેતું નહોતું એટલા માટે તો ગંદુ જ હોય પછી તેઓ વિચારે છે કે આપણે હવે અહીં જ રહેવું છે તો આપણે અહીં સાફ સફાઈ થોડી કરી નાખીએ એટલે તેઓ શું કરે છે તો કે તેની સાફ સફાઈ કરે છે તો કે પછી તેમના શિક્ષક છે તેમને કામ વેચી દે છે તો કે આ ચાર વિદ્યાર્થી છે રસોડું સાફ કરશે આ રૂમ સાફ કરશે આ ફ્લોર નીચે સાફ કરશે બરાબર એટલે તેઓ કામ વેચી દે છે અને તેઓ ઝડપથી આ ગંદુ જે ઘર હતું તેને ચોખ્ખું કરી નાખે છે સરસ મજાનું ચોખ્ખું કરે છે સાફ કરી નાખે છે ત્યાર પછી એક્ટિવિટી 3 રાઇમ ધ ડેઝ ઓફ વીક વીક એટલે કે અઠવાડિયું તો અઠવાડિયામાં કેટલા દિવસો તો કે 7 કયા કયા તો કે સન્ડે એટલે રવિવાર મંડે એટલે સોમવાર ટ્યુઝડે એટલે મંગળવાર વેનસડે એટલે બુધવાર થર્સડે એટલે ગુરુવાર ફ્રાઈડે એટલે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર તો આ 7 છે અઠવાડિયામાં દિવસો હોય છે તેની સરસ મજાની રાઇમ છે એ આપણે આગળના વિડીયોમાં